નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને કેમ આજે એવું નથી થતું કે મેં આવો સવાલ શા માટે કર્યો થશે કારણ કે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો આ કોરોના વાયરસની મહામારીમાંથી બચવા આપણે અનેક પ્રયત્ન કરી રહ્યા છીએ વારંવાર હાથ ધોઈએ છીએ માસ્ક પહેરીએ છીએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ છીએ શા માટે કારણ કે આવા કોરોના વાયરસથી બચવા માટે આ તો થઈ કોરોના વાયરસની વાત તો શું આપણે આવા બીજા અનેક રોગો માટે આવી કાળજી રાખીએ છીએ ખરા જો રાખતા હોઈએ તો આપણે એક સતર્ક નાગરિક છીએ અને ન રાખતા હોઈએ તો આપણે હજી જાગી જવાની જરૂર છે આ કોરોના વાયરસે અનેક લોકોનું જીવન બદલી નાખ્યું છે જાણો જ છો ને હા અને એમાંય હમણાં તો વર્ષા ઋતુ છે એટલે અનેક ઇન્ફેક્શન થવાના ચાન્સે વધી જાય છે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલો સુખ તે જાતે નર્યા પહેલો સુખ તે જાતે નર્યા એટલે જો આપણે સલ સલામત હોઈશું તો જીવનમાં બધું જ પ્રાપ્ત કરી નાખીશું તો જેમ આપણે આ કોરોના વાયરસ વખતે જે બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે માસ્ક બાંધવું સેનેટાઈઝર કરવું સોશિયલ ડિસ્ટન્સ પછી વારંવાર હાથ ધોવા તો એવી જ કાળજી જેનાથી આપણે આરોગ્ય જળવાઈ રહે તો આપણને પોતાના પ્રત્યે પોતાની જાત પ્રત્યે કે આપણે સ્વસ્થ રહીએ એના માટે આપણે અવારનવાર ઘરગથ્થુ ઈલાજ પણ કરીએ છીએ આપણે પ્રોટીનયુક્ત ખોરાક ખાઈએ છીએ પછી દૂધ જેવો જેનાથી આપણને શક્તિ આપણી જે ઇમ્યુનિટી પાવર જળવાઈ રવાઈ રહે એવો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ કોરોના વાયરસ છે તો આપણી ઇમ્યુનિટી પાવર વધારવી જોઈએ આપણે ઉકાળો પીએ છીએ જાત જાતના જાતનું ઘરગથ્થુ ઈલાજ કરીએ છીએ દૂધમાં હળદર નાખીને પીએ પીએ છીએ તો એ શા માટે કારણ કે આપણાને આપણા આરોગ્ય પ્રત્યે ચિંતા છે તો વિદ્યાર્થી મિત્રો આપણને પોતાના શરીર પ્રત્યે પોતાના આરોગ્યની કાળજી પ્રત્યે જાગૃત કરે એવી એક રચના આપણે ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વાયરલ ઇન્ફેક્શન નામ તો તમે સાંભળી જશે વાયરલ ઇન્ફેક્શન જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તો એનો વિસ્તૃત અર્થ જણાય પરંતુ આજે આપણે સાહિત્યમાં પણ ભણવાનું છે સાહિત્ય અને વિજ્ઞાન એ એકમેકથી અલગ અલગ નથી એક બંનેથી કંઈક જુદા વિષય નથી પરંતુ એક બંનેને સાંકળી શકે એવી એક રચના આપણે ભણવા જઈ રહ્યા છીએ ગુણવંત શાહનો એક નિબંધ વાયરલ ઇન્ફેક્શન વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતીને ચાહતા હો તમે જો સાચા ગુજરાતી માનતા હો તો ભાગ્યે જેવું બને કે તમે આ ગુણવંત શાહને ન જાણતા હો કારણ કે એમના અનેક લેખો દ્વારા એમણે આપણને દવા આપવાનો પ્રયત્ન કર્યો છે એમણે આપણને જીવન જીવવાનો પ્રયત્ન કરાયો છે તેમજ આપણા જે સિદ્ધાંતો કહેવાય એને જીવંત રાખવાનો અને એ જ વસ્તુ આપણને એમના લેખો દ્વારા આપણને પીરસવાનો પ્રયત્ન કર્યો છે ગુણવંત શાહ જેમનું પૂરું નામ તો ગુણવંત ભૂષણલાલ શાહ જન્મ બાર માર્ચ ઓગણીસો ને સાડત્રીસના રોજ સુરતના રાંદેલમાં થયો હતો તેઓ વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ત્યારબાદ અમેરિકાની મિસિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની સેવાઓ આપી છે એમની ઘણી બધી રચનાઓ છે કાર્ડિયોગ્રામ રણ તો લીલાછમ વગડાની તરસ ટાહુકાની અને વિચારોના વૃંદાવનમાં એ એમના નિબંધ સંગ્રહ છે આ નિબંધ સંગ્રહો તો છે જ જો મોકો મળે તેને પણ આપણે વાંચવાનો પ્રયત્ન કરવો જોઈએ એમની અનેક લેખો એમના અનેક જાતના આવા પ્રસંગો લેખો દ્વારા દર રવિવારે દિવ્ય ભાસ્કરની પૂર્તિમાં પણ વાંચવા ખૂબ ગમે છે આજે પણ એમના લેખો એ કોઈ ભાગ્ય જ એવો ગુજરાતી હશે જે નહીં વાંચતો હોય એમની બીજી રચનાઓમાં જોઈએ તો બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણેની જાત્રા એ તેમની આત્મકથા છે ગાંધીના ચશ્મા રામાયણ એ મહાભારતનું મહાકાવ્ય અને મહાભારત એ માનવ સ્વભાવનું મહાકાવ્ય એ તેમની વ્યક્તિ વિચાર અને ચિંતનના ગ્રંથો છે તેઓને ઓગણીસો ને સત્તાણુંમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા ત્યારબાદ એવા તો તેમને અનેક એવોર્ડ જેમ કે દર્શક એવોર્ડ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ પણ મળ્યા છે ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે તો આવા ગુણવંતાના અનેક લેખો આજે પણ અલગ અલગ સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થાય છે દર રવિવારે એમના વિચારોના વૃંદાવનમાં એ લેખ વાંચો તો ખૂબ જ ગમે તો આજે આપણે એમની જ રચનાનો એમનો જ એક નિબંધ ભણવા જઈ રહ્યા છીએ વાયરલ ઇન્ફેક્શન વિદ્યાર્થી મિત્રો નિબંધ એટલે શું નિબંધ જેનું કોઈ બંધન નથી તે આ સાહિત્ય વિશે તો આપણે જાણીએ જ છીએ તો આજે આપણે આ વાયરલ ઇન્ફેક્શન ગુણવત્તાના એક નિબંધ વિશે વાત કરવાની છે જેમાં મેં હમણે તમને હમણાં જણાવ્યું કે એમની રચના જે છે આજની એ આપણને આપણા આરોગ્યની કાળજી લેતા શીખવાડે છે ક્યાંક આપણી કચાશ છે હજી પણ જેમાં વર્તમાન સમયમાં જે કોરોના વાયરસની મહામારી આવી ત્યારબાદ આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા થયા સેનેટાઈઝર પછી મોઢા ઉપર માસ્ક વારંવાર હાથ ધોવા એ પ્રત્યે આપણે જેમ જાગૃત થયા છીએ એવા અનેક બીમારી પ્રત્યે આપણે જાગૃત થઈએ કે બીમારી આપણા સુધી પહોંચી જ ના શકતી હા વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ ડરાવવાનો પ્રયત્ન નથી પરંતુ હા કાળજી ચોક્કસ રાખવાની છે એ રોગ એ ન થાય એ રીતના પ્રયત્ન કરવાના છે કાળજી જરૂરી છે ડરવું યોગ્ય નથી એટલે આ જે રચના છે વાયરલ ઇન્ફેક્શન કે લોકોને આરોગ્ય પ્રત્યેની કાળજી જેમાં હજી આપણી કચાશ જોવા મળે છે આજે પણ આપણે જોઈએ છીએ કે માસ્ક વગર સેનેટાઈઝર વગર લોકો બિંદાસપણે જીવન જીવે છે આપણે પણ જોઈએ છીએ અમુક લોકો આ કોરોના વાયરસની મહામારીમાં અમુક લોકો વ્યવસ્થિત રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખે જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે એવા પ્રયત્ન કરે છે જ્યારે બીજા અમુક એક એવો વર્ગ છે કે આનાથી વિરુદ્ધ ચાલે છે મને તો કાંઈ જ નહીં થાય આ બધું આપણાને ન ફાવે માસ્ક આપણાને ન ફાવે ઘૂંઘળામણ થાય એવો બંને બે પ્રકારના વર્ગ છે અને બંને વર્ગ એકબીજાને ગાંડા ગણે છે એ યોગ્ય નથી આપણું સ્વાસ્થ્ય છે ઈશ્વરે આપણાને જે જન્મ આપ્યો છે તો એનો સારી રીતે ઉપયોગ કરવો જોઈએ અને હું તો કાયમ તમને કહું છું કે જિંદગી એ જીવવા માટે છે એને માણો હસવાની તક મળે ત્યાં હસી લો એ જિંદગી માણવા માટે છે એને પસાર નથી કરવાની આપણે તો આમ તો તમે આ મારા ડાયલોગ વિશે પરિચિત જ હશો કે જિંદગી માણો એને પસાર ન કરો કારણ કે પહેલો શોખ તે જાતે નર્યા આવી અનેક કહેવતો છે સર સલામત તો પગડી હજાર એટલે આપણે સલામત હોઈશું તો જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકે છું તો આજે આપણે આ વાયરલ ઇન્ફેક્શન છે તો આપણને આવા અનેક જે હટીલા રોગો કહેવાય જે કાયમી રોગ આવી જાય છે બીમારી આવી જાય છે તકલીફ આવી જાય છે તો એ પ્રત્યે આપણને જાગૃતિ લાવવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે આ કોરોના વાયરસ ક્યાંથી આવ્યો તો ચીનના વુહાન શહેરથી એથી જ ઘણા લોકોની માનસિકતા આ ચીન પ્રત્યે બદલાઈ ગઈ છે તો શું આ એ જ ચીન હતું કે જ્યાં એ જમાનામાં કોઈ માંદું પડે તો ડૉક્ટરને સજા કરતા શા માટે ડૉક્ટરને સજા કરતા માંદું પડે કોઈ અને સજા ડૉક્ટરને શા માટે કારણ કે ખરેખર વાસ્તવિક રૂપે જોઈએ તો ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ તો બીમાર પડતા પહેલાં જવું જોઈએ કે સાહેબ આ મારો રોજિંદા ક્રમ છે આ રીતની મારી લાઈ લાઈફસ્ટાઈલ છે આ રીતનું મારું જીવન છે તો હું શું કરું જેથી કરી મને કોઈ તકલીફ કે બીમારી ન આવે પરંતુ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ક્યારે બીમાર પડ્યા પછી એ જે રોગ છે એ બીમારી છે એના નિદાન માટે કે આ બીમારી થઈ છે એ બીમારી દૂર કરી આપો ખરેખર તો વાર ડૉક્ટર પાસે પહેલાં જવું જોઈએ કે હું શું કરું તો મારો મને આવા કોઈ રોગ કે બીમારી ન આવે આજે આપણે આમ માસ્ક બાંધીએ છીએ કોરોના વાયરસથી બચવા માટે તો ઘણા લોકોને નથી ગમતું હમણાં પણ મેં વાત કરી આગળ તો શા માટે પહેરે છે લોકો કે સરકારના બસો કે પાંચસો રૂપિયાના દંડથી બચવા માટે તો ખરેખર શું આ સરકારને તમારી ચિંતા છે એટલા માટે આ દંડ કર્યો છે આમાં સરકારને શું તમે પહેરો ના પહેરો એનાથી સરકારને શું પરંતુ એનાથી આ તમારું જીવન બચી શકે તમે સરકારને શું આપશો એ વાત મહત્ત્વના નથી પરંતુ સરકાર માટે તમે ખૂબ જ મહત્ત્વના છો તમારા પરિવાર માટે તમે મહત્ત્વના છો પરિવાર માટે તમે સર્વસ્વ છો એટલા માટે આ એક જબરજસ્તી કહી શકાય એવો દંડ રાખ્યો છે કે જેના કદાચ ડરથી લોકો માસ્ક પહેરીને આ કોરોના વાયરસથી બચી શકે સેમ્યુઅલ બટલર એક એવા આદર્શ સમાજની કલ્પના કરી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય શા માટે એમને કેદની સજા થાય કે જે માણસ પોતાની કાળજી નથી લઈ શકતો એ બીજાની ક્યાંથી લેવાનો અને બળના ટ્રસેલિત એક નિબંધ ભારે ગમત કરી કે કાર ખોટકાઈ પડે કારની અંદર મસ્ત મોંઘી કાર હોય લાખો રૂપિયાની પંદર વીસ લાખની જતા હોઈએ અને અંદર ડીઝલ પેટ્રોલ ખૂટી જાય તો તેનો માલિક થોડોક શરમાય છે પરંતુ આ માણસને પોતાનું શરીર ખોટકાય એવી વાત બીજા વગર ગર્વપૂર્વક કરે છે ઓહો મને તો આ બીમારી થઈ ગઈ હું તો બીમાર છું એમ ગર્વપૂર્વક કહે છે ખરેખર આ શરમની વાત છે એમાં પોતાએ પોતાની જાતને શરમ આવી જોઈએ આવી બીમારી આવી ક્યાંથી એવું તો શું આપણી કચાસ રહી ખામી રહી આપણી કે આ રોગ આપણા શરીરમાં દાખલ થયો એનો મતલબ એમ રોગ આવ્યો બીમારી એનો મતલબ એમ કે આપણે આપણા આરોગ્ય પ્રત્યે કાળજી રાખી નથી માણસ પોતાના જ શરીર સાથે આવીતર નિર્દયતાપૂર્વક વર્તે છે આ જુઓ ભણેલા લોકો પણ ખાવા પીવાની અભણની માફકની જેમ વર્તે છે ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે વર્ષો સુધી શરીર આપણું આવીતર અપમાનિત થતું રહ્યું છે ખાટલામાં પડેલી નાની ઉંમરનું આ શરીર અનેક અપમાનો અસહ્ય બની ગયા ત્યારે આ શરીર દ્વાર ખુલ્લા થઈ ગયેલો સવિનય કાનૂન ભંગ છે વિદ્યાર્થી મિત્રો જો આમ જ રહેશે તો આપણના આપણા શરીરમાં અનેક રોગ અનેક બીમારીઓ દાખલ થશે અહીંયા આગળ લેખકે આપણાને કટાક્ષ કર્યો છે કે હૃદય રોગનો હુમલો કાંઈ મફતમાં નથી મળતો એ માટે વર્ષો સુધી મથવું પડે છે શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અમે ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે હૃદય રોગનો હુમલા વખતે માણસે પરસેવો પરસેવો વછૂટી જાય છે જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો તેવી શરીર તેથી શરીર પોતાના માલિકે કરેલો આ ક્રોર કટાક્ષ ગણાય છે રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે એને બેઠાળું જીવન કહેવામાં આવે છે આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી વિદ્યાર્થી મિત્રો સાધકો એટલે શું સાધકો એટલે તમારું જે લક્ષ્ય છે એના માટે જે તમે મહેનત કરો છો એને કહેવાય સાધના અને સાધના કરે તે સાધક પરીક્ષામાં ઊંચું પરિણામ જોઈએ છે એના માટે તમે વાંચન કરો છો તો એ વાંચવાની જે તમારી મહેનત લાગે વર્ષ બે વર્ષની એ તમારી સાધના કહેવાય જો તંદુરસ્ત રહેવું છે તમે સારામાં સારું જીમ જોઈન્ટ કર્યું છે કસરત કરો છો યોગા કરો છો એ જે તમારી મહેનત છે એ તમારી સાધના કહેવાય અને એના તમે સાધકો છો તો એની આગળ લેખક આપણને એક કટાક્ષ કર્યો છે કે હૃદય રોગનો હુમલો જે આપણે હાર્ટ એટેક અવારનવાર લોકોને આવતા હોય છે તેમ કે એ મફતમાં નથી મળતો એના માટે વર્ષો સુધી મથવું પડે છે શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડું રાખવું પડે છે એટલે આપણે ફક્ત બેઠાળું જીવન આપણું થઈ ગયું છે ગમે તે સમયે ગમે તેટલું ખા ખા કરીએ છીએ આપણે તો જીવનમાં ક્યારેય પરસેવો થતો જ નથી એવી કોઈ મહેનત જ નથી કરી હંમેશા ઓફિસેથી ઘરે ઘરે સીધી ઓફિસે બસ એસીની બાલ્કનીમાં જ બેઠા હોઈએ છીએ એટલે ક્યારેય પરસેવો છૂટી જાય આપણો પરસેવો થાય એવું શ્રમભર્યું કાર્ય કરવું જોઈએ જેથી કરી આવા કોઈ હૃદયરોગના હુમલા ન થાય આપણું શારીરિક માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એટલા માટે જે હૃદયરોગના હુમલા વખતે આ બધું જ વસૂલ થઈ જાય છે જીવનમાં કદી પણ પરસેવો વળ્યો નથી એટલે એવી કોઈ મહેનત જ નથી કરી અને એટલા માટે જ લેખક આપણા ઉપર એક કટાક્ષ કર્યો છે કે આપણું જીવન છે એ બેઠાળું જીવન થઈ ગયું છે આપણે મહેનત હવે કરતા નથી વિદ્યાર્થી મિત્રો આમ તો તમે દરરોજ પોતાના પલંગ ઉપર પોતાના બેડ ઉપર સ્વચ્છ એક ચાદર પાથરતા હશો તેમજ અવનવું પોતાના ઘરમાં રાજ રચેલો રાખતા હશો કારણ કે એ એનાથી પોતાના ઘરની શોભા વધે છે તો વિદ્યાર્થી મિત્રો હોસ્પિટલની શોભા કોને કહેવાય કે હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે કે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ હોસ્પિટલની ખરી શોભા ગણાય કે બને ત્યાં સુધી દર્દીઓ ઓછા આવે હા બીમાર હોય વ્યક્તિ તો માણસની ન છૂટકી ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી પરંતુ ખરેખર તો શક્ય હોય સ્વસ્થ હોય અને વ્યક્તિ ઓછો બીમાર પડે એ જ હોસ્પિટલનો ડૉક્ટરનો હેતુ હોવો જોઈએ ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય એવા માણસે નિયમિતપણે ડૉક્ટરો પાસે જઈને પોતાના લોહી કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવવી જોઈએ કે આપણે અવારનવાર ડૉક્ટર પાસે જઈ અને બીમારી થતાં પહેલાં જવું જોઈએ કે જેથી કરી બીમારી ન થાય અને એ માટે પોતાના લોહી ચેક કરાવવા જોઈએ કારણ કે કોઈપણ રોગ હશે તો એ લોહીમાં તરત જણાશે તેમજ પોતાના કાર્ડિયોગ્રામ કઢાવવા જોઈએ કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકારાની ગણતરી કરી શકે એવું એક સાધન યંત્ર આવે છે એક એવું તો આ જે કાર્ડિયોગ્રામ છે એ આપણા પર મિનિટે કેટલા ધબકારા હોય આપણે જાણીએ છીએ કે એક સ્વસ્થ વ્યક્તિ હોય એના નોર્મલ એક મિનિટની અંદર સાહીઠથી સો ત્યાં સુધીની એની ધડકન હોવી જોઈએ એના પલ્સ તો કે આ કાર્ડિયોગ્રામ એ આપણા હૃદયના ધબકારાઓ માપે એવું એક સાધન છે તે એના દ્વારા આપણી બોડી ચેકઅપ એટલે હૃદયના ધબકારા વધુ છે કે ઘટ્યા છે એ બધું જાણી શકાય છે તો ડૉક્ટરને આનાથી એક સરળતા રહે છે કે જો બીમારી હોય વ્યક્તિનું શરીર ગરમ થઈ ગયું હોય એ કોઈ ચિંતામાં હોય એ કોઈ તાણ અનુભવતો હોય તો એના ધબકારા તેજ થઈ જતા હોય છે વધી જતા હોય છે જેથી કરી ડૉક્ટરને ઈલાજ કરવામાં સરળતા રહે છે અને બીજી બાબતો પણ ચકાસણી કરવાવી જોઈએ અવારનવાર આપણે પોતાની આંખો કાન નાક જે વગેરે વસ્તુઓ અવારનવાર ચેક કરાવતું રહેવું જોઈએ પોતાનું આરોગ્ય જળવા રહે તે માટેના સૂચનો ડૉક્ટર પાસે જોઈ કોઈ ફરિયાદ ન હોય ત્યારે જ માંગવા જોઈએ એટલે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે જ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ દાખતા ડૉક્ટર પાસે કોઈપણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમય અંતરે જવું જોઈએ એટલે અહીંયા આગળ લેખક એવું કહેવા માગે છે કે આપણને બીમાર પડીએ અને પછી આપણે જઈએ છીએ કે મારી આ બીમારી છે એનો ઈલાજ કરો આ બીમારીનું નિદાન કરો આ બીમારીને દૂર કરો એના માટે આપણે જઈએ છીએ બીમાર પડ્યા પછી પરંતુ ખરેખર આપણે બીમાર પડતા પહેલાં જવું જોઈએ ખરેખર ડૉક્ટર છે એ રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી માટે છે અહીંયા આગળ એક બહુ સરસ સવાલ કરે છે લેખક કે ડૉક્ટર છે એ રોગની જાળવણી માટે છે કે આરોગ્યની જાળવણી માટે આપણે ડૉક્ટર પાસે શા માટે જઈએ છીએ તો આપણા આરોગ્ય જળવાઈ રહે એના માટે જઈએ છીએ પરંતુ આપણે રોગ થાય પછી જઈએ છીએ કે આ રોગ થાય એનું નિદાન કરો ફક્ત રોગ દૂર કરવા પણ રોગ દૂર થઈ ગયા પછી પછી આપણું સ્વસ્થ આપણું આરોગ્ય જળવાઈ રહે એવો પ્રયત્ન કરવો જોઈએ આ જે પ્રશ્ન છે એ ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરે છે ઓપીડીમાં કીડિયાળું ઊભરાતું હોય એ સભ્ય ગણાતા સમાજની શરમ છે એટલે આપણે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા જઈએ અને જે ઓપીડી એટલે બહાર લાંબી લાંબી લાઈનો લાગી હોય ઓપીડીમાં કીડિયાળું ઊભરાય કીડિયાળું ઉભરાવાનો અર્થ છે કે કીડીઓ જેમ એકલી એકલી ના જોવાય એ હંમેશા ટોળામાં જ જોવાય એવી જ રીતે આ ડૉક્ટર પાસે જઈએ ત્યારે ખરેખર ત્યાં બને એટલા ઓછા દર્દી આવવા જોઈએ કારણ કે બધા સ્વસ્થ હોય એવી આશા રાખવી જોઈએ પરંતુ આજે આપણે જ ભૂલો આપણું જ જીવન આપણે બદલી નાખ્યું છે આપણે આડે ધડ ખાણીપીણી વગેરે આપણી જે ટેવો હતી એ બદલી નાખી એટલે આપણને અનેક રોગ બીમારી તકલીફો થવા માંડી એટલા માટે જ આપણે આ ઓપીડીની અંદર જેમ કીડિયારીઓ ઉભરાય એવી રીતે મનુષ્યો જોવા મળે છે તો આ તો એક આપણા સભ્ય ગણાતા સમાજની શરમ કહેવાય અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજની નિશાની નથી એટલે આપણા માટે એક ખરાબ બાબત કહેવાય કે અનાથ આશ્રમમાં બાળકો વધે બાળકો અનાથ થઈ જાય ઘરડા ઘરના ઘરમાં ઘરડા ઘરમાં આ વૃદ્ધને મૂકી આવે તો એ તો આપણી સંસ્કૃતિ નથી તો આપણી સંસ્કૃતિને પણ બીમાર પડી ગઈ હોય એવું લાગે છે તો આપણા તંદુરસ્ત સમાજની નિશાની નથી આવું બધું જો થતું હોય ઘરડા ઘર ખોલાવવા પડતા હોય આપણને અનાથાશ્રમ વધતા હોય તો ખરેખર આપણે તંદુરસ્ત સમાજમાં નથી અને તંદુરસ્ત વ્યક્તિ હોય તો જ તંદુરસ્ત સમાજ બની શકે છે સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય એ યોગ્ય નથી આપણે અનેક આવા કિસ્સાઓ જોતા આવ્યા છીએ ડૉક્ટરને તાવની ફરિયાદ કરનાર દર્દીઓને કાને આજકાલ બે શબ્દ અચોક પડે છે વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન એટલે આમ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એની વ્યાખ્યા અલગ છે પરંતુ આજે કહીએ કહેવાય કે વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરમનામા વગરનું વીપી પાર્સલ જો આપણી પાસે વીપી પાર્સલ આવે વેલ્યુએબલ પેમેન્ટ પાર્સલ એટલે આપણે જ્યારે પાર્સલ આવે ત્યારે એનું પેમેન્ટ ચૂકવવું પડે છે પરંતુ આ આપણાને વાયરલ ઇન્ફેક્શન આવે ત્યારે પણ એનું ખૂબ મોટી કિંમત ચૂકવવી પડે છે ડૉક્ટરને ફીસ આલીએ એટલે પતી ગયું એવું નથી આપણી શારીરિક પીડા આપણી શારીરિક દર્દ વગેરે આપણે ભોગવવું પડે છે ડૉક્ટરને કાંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એમની મદદે આવે છે ડૉક્ટરને એમાં કશો જ વાંક નથી કે જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢકલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી તો હોવાની જ એટલે આપણે ત્યાં આ સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે હળ હળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી જ હોવાની સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટ્યા પર સુંદર લખાણ હોય છે જે થોડે થોડે દિવસે બદલાતું રહે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણાને જે ગંદકી જે આપણે છે એટલે કે ઇન્સાન અને ઉપકરણો એ બંનેને એકબીજા સાથે રહેવાની આદત પડી ગઈ હોય એવું લાગે છે એટલે આપણે ગંદકીમાં રહેતા ટેવાઈ ગયા છે એટલે આપણા ઉપર એક સીધો જ કટાક્ષ કરે છે કે આપણે ત્યાં સ્વચ્છતાનો અભાવ છે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે શોગ હોવી જોઈએ એ ઝાઝી જોવા મળતી નથી ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી એટલે આપણને તો ગંદકી પ્રત્યે શોગ હોવી જોઈએ નફરત હોવી જોઈએ પરંતુ આપણને એના પ્રત્યે કોઈ જ નફરત નથી ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી ખરેખર તો ગંદકી જોઈએ અને આપણા મનમાં એક ભાવ પેદા થવો જોઈએ કે આ ગંદકી હું દૂર કરો અથવા દૂર કરાવો અને ત્યાં આગળ બધું સ્વચ્છ થઈ જાય તો કે ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં આપણા જેવો ક્યાંય જોવા નથી મળતો ગંદકીથી ભારે ખલેલ પાડનાર ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા અને એમણે જ સ્વચ્છતાના પાઠ ભરાવાના ભણાવવાના શરૂ કર્યા આપણાને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનું પ્રથમ કાર્ય આ સ્વામી વિવેકાનંદે કર્યું છે આપણે ગત વર્ષે ધોરણ નવમાં છોતરા અને ગોટલા જે હાસ્ય નિબંધ ભણ્યા હતા એમાં પણ આ જ બાબતનું વર્ણન કરવામાં આવ્યું હતું કે આપણા ભારતમાં હજી પણ સ્વચ્છતાનો જે જાગૃતતા જોઈએ એ હજી ક્યાંક એમાં અભાવ છે બસ આ સ્વામી વિવેકાનંદ જેવા લોકો હોય તો આપણું ભારત પણ સ્વચ્છતા બાબતે સ્વર્ગ બની જાય તો એના જ પગલે આજકાલ અનેક અનેક યોજનાઓ ચાલે છે સ્વચ્છતા મિશન ચાલે છે એનો જ એક ભાગ હોઈ શકે ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલમાં ઢગલે બંધ દર્દીઓ બણબણતા રહે છે વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજા બહુ મોટો વર્ગ અભણ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે તો ભણેલા છીએ ને આપણે તો લોકોને જાગૃત કરી શકીએ છીએ જો ક્યાં ગંદકી હોય તો એના સફાઈ કરાવવામાં એ ગંદકી દૂર થાય સ્વચ્છ કરવામાં માટે આપણું પણ એક ભાગીદારી હોવી જોઈએ નહીં તો આપણું ભણ્યો નક્કા કહેવાય આપણે ત્યાં રોગ એ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે ખરેખર કેવું હોવું જોઈએ કે બધા સ્વસ્થ હોવા જોઈએ ભાગ્યે જ કોઈ વ્યક્તિ બીમાર હોવો જોઈએ પરંતુ આપણે ઊંધું થઈ ગયું છે કે રોગ એ સદામાં બધા માટે હોય છે જાણે નિયમ હોય કોઈક ને કોઈક રોગ હોવો જ જોઈએ એવો રોગ એ નિયમ થઈ ગયો છે જ્યારે આરોગ્ય એ તો અપવાદરૂપ લોકોમાં જ હશે તો સભ્ય સમાજમાં સૌથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા હતા આપણે ધોરણ નવમાં પણ ભણ્યા હતા કે જ્યારે હરિવંશરાય બચ્ચનને એમની પોતાની આત્મકથા મેરી બીમારી શ્યામાને લે એ ગધ્યની અંદર આપણને પણ કીધું હતું કે બીમાર હોના અપરાધ હે કે ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા હતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે દેખતા હતા એટલે જેમ આપણે ઈશ્વરના કાર્યમાં કોઈ ભૂલ ન થાય એ રીતે આપણે કાળજીપૂર્વક દરેક એમની સેવા કરતા હોઈએ છીએ તો આપણું આરોગ્ય એ પણ એક પૂજા જ છે એ પણ એક આધ્યાત્મિક અનુષ્ઠાન જ છે કે તમાકુ ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે સિગારેટના ધુમાડા કરનારને ખજૂર અંજીર આલુ કે કાજુ મોંઘા પડે છે નાસ્તામાં તળેલી વાનગી જ હોય અને ફાળકાંઈ હોઈ જ ન શકે આવું પણ આપણે ત્યાં જોવા મળે છે એટલે જ આપણે જો કોઈને સલાહ આપવા જઈએ કે આ તમાકુ છે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એના માટે એના બદલામાં તમે સફળજન ખાઓ તે આપણાને બહારના બતાડશે કે એવી કિંમત ચૂકવી શકે સફરજનના એ અમને ન પોસાય તો તમાકુ એમને પોસાઈ જાય છે અને સિગરેટ મોંઘી પડે છે અને આપણે ત્યાં પણ અમુક એવી સુપર મોમ હોય કહીએ આપણે કે એ લોકો કહેતા હોય છે કે મારા દીકરાને કે મારી દીકરીને એને તો બસ તળેલી જ વસ્તુ ફાવશે એને તો ફ્રૂટ ફાવતું જ નથી એમ ગર્વથી અડોશી પડોશીની વાત કરે છે ખરેખર આ બાબત આપણી નબળાઈ હોવી જોઈએ ખરેખર ફ્રૂટ આ રોગવું જોઈએ તળેલી વાનગી બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ પરંતુ આપણે અડોશ પડોશમાં ગર્વ અનુભવતા હોઈએ કે મારા દીકરાને મારી દીકરીને આ ફ્રૂટ ન ખાતો હોય એને તો નાસ્તામાં આ જ જોઈશે એવું ગર્વથી વાતો કરતા હોય છે લગ્ન રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે છે અને એવી જ આપણી સ્થિતિ છે કે ક્યાંય આપણે લોકોની લગ્ન પાર્ટીમાં જઈએ તો જાત જાતની વાનગી હોય છે આડેધડ ખાતા જ હોય છે જાણે એમનો ઈરાદો જ હોય કે આ જે મહેમાનો આવ્યા છે એમની પેટની હાલત બગાડવાની છે લોકો બસ ખાતા જ રાખે છે પીધે જ રાખે છે અને જીવીએ રાખે છે માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે એટલે આપણે જે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણે શું ભોગવીએ છીએ કે આપણું જે બાકી રહી ગયેલું જે જીવન છે જે આપણે જે પોતાની જે ટેવો હતી એનું જ ફળ આપણે ત્યાં આગળ ભોગવતા હોય છે ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી થરતો પરંતુ સમજણ છૂટી પડી જાય છે રોગનું મૂળ ક્યાં છે અને એ રોગ આવ્યો કઈ રીતે એટલે રોગના મૂળ અને એ બાબત આપણે સમજી નથી શકતા કે રોગનું મૂળ ક્યાંથી આવ્યું એ આપણે સમજવાનો પ્રયત્ન નથી કરતા એટલે રોગનો મૂળ અને સમજણ આ બંનેના એકબીજા સાથે છેડા થયેલા લાગે છે જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે કે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એટલે આપણું એક સાયકોલોજી મનોવિજ્ઞાનિક કારણ છે શરીર અને મન એકબીજા સાથે જોડાયેલા છે શરીરની સીધી અસર મન પર થાય અને મનની સીધી અસર શરીર પર થાય જો ઉદાહરણ તરીકે સમજાવો કે તમને કોઈક શારીરિક ઈજા થતી હોય શારીરિક પીડા થતી હોય માથું દુખતું હોય પેટમાં દુખતું હોય અથવા તો કોઈક ઈજા થયેલું આપણને દર્દ કરતું હોય તો આપણાને ભણવામાં મન નથી લાગતું આપણે જાણીએ કે મારે તો બેસી જ રહ્યું છે ને ફક્ત સાંભળવું જ છે ને સમજવું જ છે ને એ કાર્ય તો મનથી થશે પરંતુ આપણી શારીરિક પીડાને લીધે આપણું મન ખલેલ પહોંચે છે આવી જ પરિસ્થિતિ ઊંધી હોય કે કદાચ આપણું માનસિકતા સ્વસ્થ ન હોય આપણે ક્યાંક ઘરે કે કોઈક એ પરિસ્થિતિમાંથી આવ્યા હોઈએ જ્યાં આપણું મન ચિત્ત ન લાગતું હોય અને આપણું શરીર સ્વસ્થ હોય ત્યારે પણ ભણવામાં ચિત્ત નથી લાગતું તો શરીર અને મન એ બંને એકબીજા જોડે સંબંધ ધરાવે છે કે જેનું મન ભાંગી પડે એનું શરીર પણ ભાંગી પડે છે મનની પ્રસન્નતા શક્તિ જાળવી લેનારી હોય છે એટલે કે જો આપણે સદાય ખુશ રહીએ તો આપણી પાચન શક્તિ પણ સારી રહે છે ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે એટલે એસિડિટીને કારણે જ આપણાને જે અલ્સર કહેવાય ઈર્ષા થાય એટલે આપણા શરીરની અંદર એક એવો સ્ત્રાવ પેદા થાય છે જેના કારણે એસિડિટી આપણાને વધારે થાય છે માનસિક તાણ એ બ્લડ પ્રેશરને સળી કરે છે કે આપણે માનસિક રીતે તાણ અનુભવીએ કોઈ પ્રત્યે ખૂબ ગુસ્સો આવી ગયો હોય ત્યારે આપણું જે શરીરનું બ્લડનું સર્ક્યુલેશન છે લોહીનો જે પ્રવાહ છે એની ગતિ વધી જાય છે અને એટલા માટે જ આપણાને શ્વાસ ચડે છે પછી હૃદયના ધબકારા વધી જાય છે આપણો ચહેરો પણ લાલ થઈ જાય છે જેને આપણે બ્લડ બ્લડ પ્રેશર કહીએ છીએ એટલે માનસિક તાણ એ બ્લડ પ્રેશરને સળી કરે છે અતિશય ચિંતા કરનારના પેટમાં અલ્સરને ખો આપે એવું પણ બને એટલે અતિશય ચિંતા કરનાર હોય એને અલ્સરની બીમારી થાય છે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ આ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે આપણે પતિ પત્ની હોય એકબીજાના જીવનસંગીની કહે છે કે જીવન સુધી સાથ આપશે તો કહે છે કે આ લોકોનું પણ જે દાંપત્ય જીવન છે એ પણ આના ઉપર જ આધાર રાખે છે કે કેટલાક પરિવારમાં તો ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું એટલે આવા લોકોને જે જીવન કહેવાય એ સતત બોજા રૂપ હોય છે એટલે એમના જીવનમાં હાસ્યનો જે ઉમંગ જોઈએ ઉલ્લાસ જોઈએ એ જોવા નથી મળતું ખરેખર તો બંને જીવનસાથી છે તો જીવન કંઈ એકમેકને દેખ્યા વગર અથવા તો એકબીજા જોડે દુઃખી થઈને રહેવા કરતાં સાથે મળી ખુશીથી જીવન જીવતા હોય તો દાંપત્ય જીવન સારું ટકે પરંતુ કહે છે કે આવા અમુક ઘરોમાં તો આનો જે હાસ્યનો અભાવ જોવા મળે છે આપણે તો એક પણ તક ચૂકવી ના જોઈએ જ્યાં હાસ્ય મળે ત્યાંથી સ્વીકારી લેવું જોઈએ હસી લેવું જોઈએ કારણ કે દુઃખમાં પણ જો આપણે હાસ્ય હોય અનુકૂળ સંજોગોમાં આનંદ લઈ શકીએ તે આપણી કલા છે માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ અને આપણે તો એમ કહીએ છીએ કે અમારી પાસે ક્યાં સમય છે અમારી પાસે હાસ્ય માટે ટાઈમ નથી સમય નથી એવા અવારનવાર બહાના કરે છે તો સમયનો અભાવ તો કદાચ શહેરી લોકો પાસે ન હોય તો મુંબઈમાં લોકો છે એમની પાસે શું સમય સમય હશે તો એક દાખલો અહીંયા આગળ આપણને આપે છે લેખક કે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે ભજનના નાદ તાણમાં ઘટાડો કરે છે પ્રાર્થનામાં તાણને સઘળી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે એટલે કે આપણા જીવનમાં થોડુંક સંગીત હોવું જોઈએ થોડીક પ્રાર્થના હોવી જોઈએ આપણે બસ જીવન ઉઠ્યા ને ચાલ્યા એવું ન હોવું જોઈએ થોડુંક પોતાના માટે પણ સમય કાઢવો પડે આપણે જે ક્યારે કાયમ ફરિયાદ કરતા હોઈએ કે સમય જ નથી સમય જ નથી તો પછી સમય પણ પછી આપણાને સાથ નહીં આપે એટલે કે કે આ મુંબઈના લોકોએ આપણે એમ કહે છે કે મુંબઈના લોકોની ફાસ્ટ લાઈફ તે લોકો સવારના પાંચ પાંચ વાગ્યાની ટ્રેનો પકડે છે સાંજે અગિયાર વાગ્યાની ટ્રેનમાં ઘરે આવે છે તો પણ એ લોકો અમુક એવા લોકો છે કે જે ભલે ટ્રેનમાં મુસાફરી ફરી કરતા હોય પરંતુ ત્યાં પણ પોતાનો સમય કાઢી અને ત્યાં આગળ પણ પોતાની ભજન મંડળી કરી શકે છે એ લોકો એમએસટીના ડબ્બામાં જ્યાં હોય ત્યાં આગળ પોતાના વાજિંત્રો સાથે લઈને જાય છે જાણીએ છીએ કે તેમને પણ મહેનત કરવી જરૂરી છે પરંતુ એમની પાસે સમય ન હોય તે સમય કાઢી શકે છે સમય કાઢવો જરૂરી છે એટલે પોતાના શરીર માટે પોતાના મન માટે સમય કાઢવો પડે છે એટલે કે છે કે અહીંયા આગળ આ મુંબઈના લોકો આ ભજન મંડળી ધૂમ મચાવે છે એટલે એ વાજિંત્ર હોય એમનાથી એની એ લોકોની માનસિક તાણ દૂર થાય છે એમના જીવનમાં પ્રાર્થના રહેલી છે અને પ્રાર્થના હોય તો આવા જે માનસિક તાણ અનુભવતા હોય એવા લોકોને દવા રૂપ સાબિત થાય છે રામે તાળકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો છે એવું તો આપણે રામાયણમાં જોયું પણ આપણે તાણ નામની વાંસા વગરની એટલે શરીર વગરની ચોડેલનો નાશ કરવાનો છે દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી પરંતુ આપણા મનમાં પેસી ગયેલો જે રાવણ છે એને બાળવાનો છે આપણે તો ફક્ત દશેરા પર કાગળિયાના પુઠ્ઠાના રાવણો બાળીએ છીએ પરંતુ શું ખરેખર મનમાંથી રાવણ નીકળ્યો છે આપણા મનમાં જે અહમ છે એ નીકળ્યો છે આપણા અહમનો વધ કરવાનો છે અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારને પજવે છે અને પ્રજાળે છે શરીળ વ્યક્તિનું સારું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે જે વ્યક્તિ દાવપેચ રમે છે અને છળ કપટ રાખે એનું શરીર પણ સાફ નિરોગી ન રહી શકે એટલે જે લોકોના મનમાં કપટ હોય છે પાપ હોય છે જે દાવપેચ કરે છે ષડયંત્ર કરે છે બીજાને નુકસાન કરવાનો વિચારતા હોય છે એવા લોકોનું શરીર પણ નિરોગી નથી રહેતું એટલે એ લોકો રોગનો ભોગ બને છે આ શારીરિક અને માનસિક એકબીજાના જે સંબંધ છે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એ દ્રષ્ટિ આપણે જોવાનું છે કે કોઈનું ખોટું કરે એમાં આપણા શરીરને શું તકલીફ પડે પરંતુ આ જ વસ્તુ લાંબે ગાળે જતાં નુકસાન થાય છે જો આને આધ્યાત્મિક દૃષ્ટિએ જોડી દઈએ તો આપણે કહીએ કે કર્યા ભોગવવા પડે છે એટલે છળ કપટમાં રમે એનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે એટલે એને રોગ કોઈક ને કોઈક બીમારી લાગુ પડે છે મનનો મેલો હોય અને આદમી ઘણો ખરો શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે એટલા માટે જ આજકાલ યુવાનો જે વ્યસનો તરફ દોરાઈ જતા હોય છે સિગરેટનો ધુમાડો મનની બેચેનીનો જ વાયુ સ્વરૂપ ગણાય ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે જેમ જીવવું હોય એમ જીવો કદાચ કોઈ વ્યક્તિ કદાચ આવો નશો કરતો હોય ને કદાચ જીવી ગયો હોય ઈશ્વર કૃપાથી તો લોકો એમના જ દાખલા કરે કે આ વ્યક્તિ પણ શરાબ પીતો હતો આ વ્યક્તિ પણ આ વ્યસન કરતો હતો તો શું થઈ ગયું એમને તો કશું ના થયું ફલાણા ભાઈને સિગરેટ પીવાથી શું નુકસાન થયું એક સ્ત્રીને ફોટો અખબારમાં છપાયો એકસો સત્તર વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી એની મુલાકાતમાં જણાવ્યું કે હવે એને સિગરેટની સંખ્યા ઘટાડી દીધી છે એટલે જે વ્યસનની આદત હતી એ ઘટાડી દીધી છે તો આવા દાખલા બને એ ધૂમ્રપાન ચાલુ રાખવું કે ધૂમ્રપાન ન કરવું એવું આપણને જોવાય છે પરંતુ આવું ભાગ્ય જ બનતું હોય છે કે ધૂમ્રપાન કરનાર બહુ લાંબો જીવતા નથી અપવાદરૂપ જ કોઈ હોઈ શકે છે અને કહે છે કે આ બધો ઘરડો તર્ક છે એટલે વાહિયાત બાબતો છે ખોટી બાબત છે ઉપજાવી કાઢેલી છે જો તમે વાસ્તવિક સ્વરૂપમાં એ એકસો સત્તાવીસ વર્ષની મહિલા જે ધૂમ્રપાન કરતી હતી એને સાચી રીતે તમે મળ્યા છો ના પરંતુ આ તો કોઈ વ્યસન કરનારે કાલ્પનિક બનાવી દીધું એટલા માટે તો લેખક કહ્યું છે કે કોઈ ઘરડો તર્ક છે આ વાત સાચી ન હોઈ શકે પ્રત્યેક માણસની મા બહેન ભાભી પિતા મિત્ર પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહેતો હોય તો કદાચ શરાહની જરૂર નહીં પડે એટલે કે જ્યાં સારું પરિવાર હોય પ્રેમભર્યું વાતાવરણ હોય બધા હળીમળીને રહેતા હોય તો ત્યાંના લોકો જે હોય એ લોકો વ્યસન તરફ નથી ઢળતા પરંતુ જે દાંપત્ય જીવનમાં ખલેલ પહોંચી હોય એકબીજા જોડે ઝઘડા થતા હોય તો કદાચ પાત્ર વ્યસન તરફ વળે છે એટલે કે પ્રેમ છે એ સૌથી મોટો ઉપચાર છે હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો લવ થેરેપી માટે હોસ્પિટલ કે સાયકોલોજી પાસે જવું ના પડે એટલે કે જે સાચો પ્રેમ મળી રહેતો હોય તો આપણે આ જે મનોવૈજ્ઞાનિક કારણ હોય કે જ્યાં પ્રેમનો અભાવ હોય એ લોકો વધુ વ્યસન તરફ ઢળતા હોય છે પરંતુ જ્યાં પ્રેમ પરિવારમાં જ સાચો પ્રેમ મળી રહેતો હોય પોતાનો પરિવાર હોય માતા પિતા ભાઈ બહેન એવા લોકોનો જો સાચો અને પ્રેમ મળી રહેતો હોય તો આવા વ્યક્તિઓ સચવાઈ જાય છે એ લોકો વ્યસન તરફ ઢળતા નથી એટલે પ્રેમ ભર્યો પ્રેમાળ પરિવાર એ તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે એટલે સારું પરિવાર હોવું એ તમારો તન અને મન શરીર અને મનનું જે આરોગ્ય છે એના માટે પૂર્વ શરત છે કે તમારું સારું શરીર અને મન સ્વસ્થ રાખવા છે તો તમારે પરિવાર જોડે હળીમળી અને પ્રેમથી રહેવું પડશે જીવન વીમો જરૂરી છે પરંતુ એથી પણ વધુ જીવન શ્રદ્ધા વધારે જરૂર છે એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવેન્ડન્ટ એટલે કે તમારું પરિવાર છે એમાં તમારે જીવન વીમો કરતાં જીવન જીવવા પ્રત્યેની જે શ્રદ્ધા હોય એ વધારે મહત્ત્વની છે જીવન જીવવામાં શ્રદ્ધા કે મને કોઈ જ તકલીફ નહીં આવે તો તાવશે તો હું તમારી પડખે છું પોતાનું પાત્ર હોય પ્રિયતમ હોય ભાઈ હોય બેન હોય માતા હોય હું તમારી સાથે છું એમ કરીને એક દીકરો જો માતાને કહી દે ત્યારે માતાને પણ એમ લાગે કે ના ખરેખર મારો આ સાચો દીકરો છે અને એવા માતા પિતાને કશું જ થતું પણ નથી એટલે માનસિક પાવર ખૂબ હોવો જોઈએ એટલે જ કહે છે કે એ પરિવારમાં સમર્પણ એ જ રોકાણ છે તમે આમાં વિમાનમાં જેમ રૂપિયા રોકો છો એના કરતાં પરિવારમાં તમે લાગણીસભર વ્યવહાર રાખો બસ એ જ તમારું રોકાણ છે અને સ્નેહ એ જ તમારું ડિવિડન્ડ ડિવિડન્ડ એટલે બચત કહી શકો તમે તમારું રોકાણ કહી શકો એ તમારો સ્નેહ છે પ્રેમ એ જ તમારું ડિવિડન્ડ છે માંદવા માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી એટલે એની વ્યાખ્યા આપણે કઈ રીતે કરીએ છીએ જો ખાલી માનસિક રીતે જેમ ગણ્યા કરીએ બીમાર છો બીમાર છો તો બીમાર આવશે પરંતુ બીમારી હોય છતાં પણ એમ કહી દો કે કશું જ નહીં થાય હું જીવી જઈશ તો ખરેખર એ વ્યક્તિ જીવી જાય છે અને એટલા માટે જ આપણે જરૂરી છે પ્રેમભર્યો સારો એવો પરિવાર જો આપણો સારો પરિવાર હોય તો પોતાની જાતને લકી માનજો તમે ખૂબ નસીબદાર છો કે આવો સારો પરિવાર મળ્યું છે જેના થકી જ આપણું શારીરિક અને માનસિક આરોગ્ય જળવાશે તો આ સાથે આપણો આ ગદ્ય પૂરો થાય છે અને આ જે ગદ્ય હતું એ લેખકે મરો ત્યાં સુધી જીવો એ પુસ્તકમાંથી લીધું છે અસ્તુ